ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વાહનજન્ય રોગ અટકાવવા માટે જોખમી ગણાતા વિસ્તારોમાં ડોર ટુ ડોર દવાનો છંટકાવ કરી લોકોને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોથી સાવચેતી રાખવા માટે માહિતગાર કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુમાં જે મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધે છે તેને ધ્યાન લઈ વેરાવળના આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે આગમચેતી રાખી પૂર પહેલા પાર બાંધવા જેવી કામગીરી કરી વેરાવળના જોખમી ગણાતા વિસ્તારોમાં દવાનો છંટકાવ કરી લોકોને વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં મચ્છરજન્ય રોગોથી બચવા માટે તકેદારી કઈ રીતે રાખવી તે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માહિતગાર કરેલ. વેરાવળ તાલુકામાં આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર વિભાગ PHC જેવા અનેક આરોગ્ય વિભાગના 100 જેટલા કર્મચારીઓ દ્વારા ગપી ફીસ એપ્લિકેશન કરવામાં આવેલ છે, જેથી મચ્છરજન્ય રોગ ઘટી જાય છે અને મચ્છરોનો નાશ થાય છે. આરોગ્ય વિભાગની 100 જેટલી કર્મચારીઓ દ્વારા શેરી મહોલ્લામાં ડોર ટુ ડોર જઈને પાણીની ટાંકીઓ પડતર પડેલા ટ્યુબ ટાયર જેવી બિનઉપયોગી વસ્તુમાં થતા મચ્છરોનો નાશ કરવાનું કાર્ય કરેલ, તેમજ પાણીની ખુલ્લી ટાંકીમાં પડતર પાણી ના રાખવું તેવી અનેક સાવચેતી કઈ રીતે રાખવી તેમ લોકોને માહિતગાર કરેલ. મેલેરિયા નાબૂદી કાર્યક્રમ અંતર્ગતમાં વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંતર્ગત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ટીમ દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનો નાશ માટે પોરાનાશક કામગીરી તેમજ પોરભક્ષક માછલી હવેડા ટાંકી અને કુંડામાં મૂકવામાં આવી હતી અને તાવના કેસોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ લોકજાગૃતિ માટે લોકોને મચ્છરજન્ય રોગચાળા વિશે આ માહિતી આપવામાં આવી હતી. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોથી રક્ષણ માટે મચ્છરદાની વિશે પણ આ માહિતી આપવામાં આવી હતી. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ.